આપનો પ્રશ્ન છે કે કમ્યુનિટી એટલે રીડર રાઇટર એકબીજા સાથે ક્યાં જોડાય અને જોડાયા પછી શું પ્રવૃત્તિ કરે શું કમ્યુનિકેશન કરે એ પ્રશ્ન છે ને એટલે ટોટાલિટીમાં બધા એટલે ટોટાલિટી એટલે એ પ્રશ્નનો જવાબ આપવા હું તમને કહું કે એ જે સામાજિક સિસ્ટમ છે એક જગ્યાએ બધા ભેગા થઈને વાત કરે ને ડાયલોગ થઈને બધા ભેગા થાય એવી જ રીતની સિસ્ટમ આપણે માતૃભારતીમાં ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને ઘણું બધું ડેવલપમેન્ટ એની પાછળ થયું છે માતૃભારતીની અંદર રીડર ટુ રીડર કમ્યુનિટી છે રીડર ટુ ઓથર કમ્યુનિટી છે અને ઓથર ટુ ઓથર કમ્યુનિટી પણ છે જેની અંદર ઓથર ટુ ઓથર એકબીજાને એ લોકો ફોરમ અમે લોકો કહીએ છીએ ને ડિસ્કશન ફોરમ નિષ્પક્ષ રીતે રેટિંગ આપી શકો સ્ટાર રેટિંગ કોમેન્ટ રિવ્યુ અને જ્યારે તમે સ્ટાર રેટિંગ કોમેન્ટ રિવ્યુ આપો છો ત્યારે ઓથર તમને જવાબ આપશે પણ ખરો છપાય છે ફોર એક્ઝામ્પલ સંદેશમાં દિવ્ય ભાસ્કર ગુજરાતમાં મારો એક લેખ છપાયો અને જયારે ઈમેલ આઈડી આપવામાં આવે છે એ મોટા ભાગે એ જે છે મીડિયા હાઉસ નો જ હોય છે પર્સનલ ઈમેલ આઈડી બહુ ઓછા એમાં કન્ટેન્ટ જે છે એને પણ એવો એટલા બધા રિસ્પોન્સ મળી જતા હોય ને કે સારી ક્વોલિટીના કન્ટેન્ટ કરતા આગળ નીકળી જતો હોય છે તો એની પર બહુ સારી વાત છે પણ ઓન ટોપ ઓફ ધેટ હું કહું કે કન્ટેન્ટ સારો હોય ને સારામાં સારો કન્ટેન્ટ હોય તો વાચક શું કહે છે વાચકને ખબર છે કે કઈ વસ્તુ એને વાંચવી છે કઈ વસ્તુ એને નકારી દેવી છે અને બીજી વખત નથી વાંચવી તો આપણે જે આ રિવ્યુ સિસ્ટમ મૂકી છે એ રિવ્યુ સિસ્ટમની અંદર વાચકો એકદમ નિષ્પક્ષ રીતે રિવ્યુ આપતા હોય અને જેના લીધે ઓથરને એને આગળનો કેવો કન્ટેન્ટ પબ્લિશ કરવું એ એને આઈડિયા આવી જતો હોય છે થેન્ક યુ મહેન્દ્રભાઈ